आज रोज प्राथमिक शैक्षिक महासंघ कच्छ जिला द्वारा कच्छ जिलाना प्राथमिक शिक्षकों वर्षोथी पड़ता प्रश्नों अंगेनी रजूआत कच्छ जिला पंचायत प्रमुख श्रीमती पारुलबेन रमेशभाई कारा, कारोबारी समितिना चेयरमैन श्री महेन्द्रभाई गढ़वी अने जिला प्राथमिक शिक्षण अधिकारी श्री जे पी प्रजापति साहेबनी मुलाकात करी रजूआत करवामां आवी, जेमां कच्छ जिलाना प्राथमिक शिक्षकोनुं सीनियोरिटी लिस्ट बनावो, नायब जिला प्राथमिक शिक्षण अधिकारी, तालुका प्राथमिक शिक्षण अधिकारी अने जिला केळवणी निरीक्षकनो चार्ज सीनियोरिटी मुजब सीनियर शिक्षकों तेमज एच टार्ट आचार्य ने आपवा बाबत तेमज तालुका कक्षाए शिक्षण शाखा में कायमी क्लार्क अने कॉम्प्यूटर ऑपरेटर की निमणूक करवा बाबत की रजूआत करवामां आवी। आ तके जिला अध्यक्ष रामसंगजी जाडेजा, महामंत्री रमेशभाई गागल, संगठन मंत्री जखराभाई केरासिया, जिला प्रचार प्रमुख परेशभाई छात्रोड़िया, विभाग संगठन मंत्री किशोरसिंह चुड़ासमा जोड़ाया था। रामसंगजी जाडेजा, कच्छ जिला शैक्षिक महासंघ कच्छ। प्रश्नों वच्चे कोरोना काल आवी गयो, ए संदर्भे अमे जे ते डीपीओ साहेब अने पदाधिकारी ने अमे वात करी हती त्यारे कोरोना काल पूरो थाय त्यारे तमारा प्रश्नों अमे सोल्व करशुं। वते चूंटणीनो गारो हतो, आजे अमे बे चार जणा अमारा महामंत्री किशोरसिंहभाई वगैरह अने परेशभाई वधारे व्यक्तिओ भेगा न करता कोरोना काल में अने अमे आजे प्रमुखश्री पासे पर गया था जिला पंचायत कि अमारा वर्षोथी जे सीनियोरिटी लिस्ट बन्यू छे 2012 में बन्यू छे ज्यारे जल्लू साहेब डीपीओ हता त्यारे, एना पछी सीनियोरिटी लिस्ट बन्यू नथी। सीनियोरिटी लिस्ट होय एना उपरथी केनी ताकेनी अने नायब प्राथमिक शिक्षण अधिकारीनी भर्ती थती होय। हवे ज्यां सुधी लिस्ट न बने त्यां सुधी आ प्रश्नो शिक्षकोना वेरवले रहेशे, એટલે અમારી એ રજૂઆત છે તાત્કાલિક આમ તો સિનિયોરિટી લિસ્ટ બનાવતા જાજો સમય ન લાગે, લગભગ 5 દિવસમાં પૂરું થઈ જાય, જૂનું સિનિયોરિટી લિસ્ટની યાદી બનાવેલી જ છે, તો અમારી સાહેબ પાસે અને પ્રમુખશ્રી જિલ્લા પંચાયત પાસે અને કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવીભાઈ સાહેબ સાથે બધાની અમે મુલાકાત લીધી છે। અમારો આ જે પ્રશ્નો છે સરવર્તા એ ટૂંક સમયમાં એનો તાત્કાલિક નિર્ણય થાય એ અમે એમની પાસે આશા અને અપેક્ષા રાખી છે। એ લોકોએ અમને હૈયાધારણા આપી છે કે તમને બીજે ક્યાંય ન્યાય માટે કોઈ પણ આંદોલન નહીં કરવું પડે એ અમે ખાતરી આપીએ છીએ। એ સંદર્ભે આજે અમારી મિટિંગ મળી હતી। તાલુકા કક્ષાએ કે દાખલા તરીકે શિક્ષણમાં ક્લાર્કની ઘટ છે ત્યાં શિક્ષકોને બેસાડવામાં આવે છે, તો અમારી એ પણ રજૂઆત છે, ડીડીઓ સાહેબને પણ અમે વચ્ચે મળ્યા હતા કે જિલ્લામાં તો છે જ ઘટ, સાથે તાલુકાઓમાં પણ શિક્ષણમાં ક્લાર્કની ભરતી કરવામાં આવે જેથી એ જવાબદાર વ્યક્તિઓ આ જવાબદારી સંભાળે તો શિક્ષકોને પણ એક જાતનું સેફ્ટી મળી રહે। અમે ડીડીઓ સાહેબ પાસે મળ્યા હતા, તેમાં માંડવી શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અને મંત્રી પણ ત્યારે હાજર હતા। જે તે વખતે ત્યાં અધ્યક્ષ અને મંત્રીને સરિસબુક ગાંધીનગર કક્ષાએ લઈ જવાની હતી, તેમાંથી અમુક અગત્યના ડોક્યુમેન્ટ કાઢી લેવામાં આવ્યા હતા। એ સંદર્ભે અમે ડીડીઓ સાહેબ પાસે રજૂઆત કરી, ડીડીઓ સાહેબે ડીપીઓ સાહેબને બોલાવીએ અને એને પણ એવો પરિપત્ર કાઢ્યો કે હવેથી જે સર્વિસ બુક જાય એ સીલબંધ કવરમાં જવી જોઈએ જેથી કોઈ પણ શિક્ષકની સર્વિસ બુક આગાઉ પાછી ન થાય। અને આ સર્વિસ બુક એ બહુ મહત્ત્વનો દસ્તાવેજ છે કોઈ પણ કર્મચારી માટે, તો આ ડીડીઓ સાહેબના કહેવાથી આજે તાલુકે એ પણ લેટર મળી ગયો છે કે હવેથી જે પણ સર્વિસ બુક જવાબદાર વ્યક્તિ લઈ જાય જે તે રાજ્યમાં જિલ્લા ગાંધીનગર કક્ષાએ એની પણ અમારી એ જે અમારી લાગણી હતી એનો ડીડીઓ સાહેબે પણ સારો એવો પ્રતિસાદ આપી અને પરિપત્ર કાઢી દરેક તાલુકામાં એનો પણ અમલ થશે એવી અમે આશા રાખીએ છીએ।